પ્રથમ ચરણના મતદાનમાં જામનગર ખાતે વૃદ્ધ વડીલોનો જોશ અને યુવાનોના ઉત્સાહ સાથે જામનગરમાં મતદાન પૂર્ણ. જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, જેમાં સવારથી વૃદ્ધોનો જોશ અને યુવાનોનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં અંદાજિત સરેરાશ 53.98% મતદાન નોંધાયું છે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ને લઈને જામનગર જિલ્લામાં કુલ 5 વિધાનસભા બેઠક ઉપર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર અંદાજિત સરેરાશ 53.98% મતદાન નોંધાયું છે. સવારથી જામનગર ખાતે વિવિધ વિસ્તારના મતદાન કેન્દ્રો પર મતદાન કરવા લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને વૃદ્ધ વડીલો ઉત્સાહપૂર્વક મતદાન કરવા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તે પછી 90 વર્ષના કે 78 વર્ષના બા હોય, દિવ્યાંગ હોય કે 2 મહિનાના બાળકને લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી મા હોય કે પછી પ્રથમ વખત પોતાના મતનો ઉપયોગ કરતા યુવા મતદાર હોય, સૌ કોઈ જુસ્સા સાથે આ મતદાનના મહાપર્વમાં જોડાયા હતા. લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન. મતદાન કરવાની સાથે સાથે મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. સમગ્ર જામનગર જિલ્લામાં મતદાનના મહાપર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ તૈનાત હતો. મહાપર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ પામ્યો ન હતો. શાંતિપૂર્ણ માહોલમાં સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉત્સાહપૂર્વક સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. સમી સાંજે તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં મશીનમાં કેદ થયા હતા. હવે આ ઉમેદવારોનું ભાવિ 8 ડિસેમ્બર તારીખે નક્કી થશે. મતદાન કરવા આવેલા વિવિધ વડીલ યુવાનો દ્વારા તેમની પ્રતિક્રિયાઓ પણ આપી હતી અને લોકોને જાગૃત બની મતદાન કરવા અપીલ પણ કરી હતી. આમ પ્રથમ ચરણના 89 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પહેલી વાર મતદાન કરવા આવી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે, શું કહેશો? એવું થાય છે કે હું મારી જિમ્મેદારી પૂરી કરું છું મતદાન કરીને, જેનાથી સારી સરકાર આવશે અને અમારી યુવા માટે વિચારશે. મારું નામ નિરાલી લંગાળિયા છે, બાબો 2 મહિનાનો છે. મતદાન તો જરૂરી, બધાએ કરવું જ જોઈએ અને ખૂબ જરૂરી છે આપણા દેશ માટે. અને હું સહમત છું મતદાન સાથે, બધાને આના માટે પ્રેરિત થાય એના માટે હું વિનંતી કરું છું. કેટલા મહિનાનો બાબો છે? 2 મહિનાનો. શું એવો વિચાર આવ્યો આપ આપણે સાથે આવ્યા છો? હા ના, એટલે મતદાન તો મારે કરવું જ હતું, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 મહિનાનો બાબો છે તો ભલે રહ્યો, પણ મતદાન કરવા તો હું જઈશ જ. ઓકે. પણ આજે મતદાન કરવા બહાને લઈને પહોંચ્યા છો, શું કહેશો? મતદાન કરવું એ દરેક ભારતીયનો
મૂળભૂત હક છે. થોડું અમારે લેટ થઈ ગયું, અર્લી મોર્નિંગ વોટિંગ થઈ જવું જોઈએ. ખાસ કરીને બહેનોની આપને શું અપીલ રહેશે આજે મતદાનના દિવસે? મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર છે અને કમ્પલસરી મતદાન થવું જોઈએ. એ ન્યૂઝની ચેનલ મારફત હું બધી લેડીઝ જેન્ટ્સ બધાને અપીલ કરું છું કે જરૂર બધા પોતપોતાનો મત આપે. મારું નામ છે સુરેશચંદ્ર ભોગીલાલ શાહ. ક્યાંથી આવો છો સાહેબ? હું યુએસ ન્યૂ જર્સીથી આવું છું. ખાસ મતદાન અને બીજા થોડા ઘણા કામ અને ખાસ તો મતદાનની તારીખ હતી એટલા માટે આ તારીખે બધું ગોઠવ્યું છે. અને હું રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જામનગર મહાનગરપાલિકા વોટર વર્ક્સ. ખાસ કરીને જે મતદાન આજે જે થઈ રહ્યું છે એ વિશે શું કહેશો અને શું તમારો સંદેશ રહેશે? મતદાન જે થઈ રહ્યું છે એ ખરેખર શિસ્તબદ્ધ રીતે અને વ્યવસ્થિત રીતે અને આયોજનપૂર્વક બધું સારી રીતે બધું થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે અગાઉ જે રીતના હતું એના કરતાં ઘણો સુધારો થશે. ઓકે. જામનગરની રહેવાસી છું. મારું નામ તોરલ હસમુખલાલ ઝવેરી છે અને આજરોજ હું અને મારા બા વિનોદબેન હસમુખલાલ ઝવેરી, કે જેમની ઉંમર 84 યર્સ છે, તેઓ બહુ ખુશીથી અને એક જવાબદાર નાગરિક તરીકે આજરોજ અહીં પંચવટી કોલેજમાં મતદાન કરવા માટે આવ્યા છે. અને એમના તરફથી અને મારા તરફથી દરેક નાગરિકને અપીલ છે કે આપણું એક જે લોકશાહીનું પર્વ છે, બરાબર, એ એક પર્વ તો છે જ, એને ઉજવવાનું છે, સાથે સાથે આપણી જવાબદારી પણ નિભાવવાની છે. એટલે દરેક નાગરિકે, દરેક ઉંમરના લોકોએ, નાગરિકે એક જવાબદારી સમજીને મતદાન જરૂર કરવું જોઈએ. થેન્ક યુ.